સ્ક્રીન પર આ રોડ જોઈને તમારી આંખોને થોડું નવીન્ય લાગશે, કેમ કે આપણી આંખો આજ સુધી હંમેશા કાળા રંગના રોડ જોતી આવી છે। ત્યારે આ રોડ જોઈને તમને લાગશે કે રોડ પર જાણે સફેદ ચાકનો ભૂક્કો પથરાઈ ગયો હશે, પરંતુ ના। હવે અમદાવાદમાં આવી સફેદ ફરસવાળા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની શરૂઆત થવા લાગી છે। આ રોડનો દેખાવ નામ પ્રમાણે વ્હાઇટ તો છે જ, સાથે સાથે તેની ખાસિયત પણ સામાન્ય ડામરના રોડ કરતા ઘણી બધી રીતે અલગ છે। વરસાદી પાણી ભરાવાની અને અમદાવાદના રોડ તૂટવાની, ભૂવા પડવાની મોટી સમસ્યા છે। ત્યારે અમદાવાદ કોર્પોરેશને આ તમામ સમસ્યાનો રસ્તો છે તે કાઢ્યો છે। તે રસ્તો છે વ્હાઇટ રસ્તો બનાવવાનો। અમદાવાદના ગુરુકુલ રોડ પર અત્યારે પાયલોટ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો છે, કે જ્યાં બ્લેક નહીં પરંતુ વ્હાઇટ રોડ છે તે અત્યારે જોવા મળશે। મહત્વની વાત છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં છે તે આવ્યો છે, અને હવે અમદાવાદ શહેરમાં કાળા નહીં પરંતુ સફેદ રોડ છે તે જોવા મળશે। ગુજરાતમાં પહેલી વાર અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ છે તે તૈયાર થયો છે। હા, હવે એવું કહેવાય છે કે વ્હાઇટ ટોપિંગ રોડથી અમદાવાદીઓને હવે ખાડા રાજમાંથી મુક્તિ મળશે અને ચોમાસામાં રોડ ધોવાઈ જવાની ઘટનાઓમાં પણ ઘટાડો થશે। અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની શુભ શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ગાંઠલોડિયામાં થઈ હતી, જે રોડ હવે તૈયાર થઈ જવાની આરે છે। જો કે જેટલો રોડ તૈયાર થયો છે તેના પર જનતાએ અવરજવર શરૂ કરી દીધી છે। આ રોડ 1500 મીટર લાંબો અને 7.5 મીટર પહોળો છે। આ રોડ 9 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। આ નવતર પ્રકારના રોડની ગુણવત્તા વિશે વાત કરીએ તો આ રોડ પર તિરાડો અને ખાડાઓ બહુ પડતા નથી। વ્હાઇટ ટોપિંગ રોડ પર વાહન ચલાવવું વધુ આરામદાયક છે। નોન રટિંગ સપાટી કે જે પાણીને ફસાવતી નથી। વ્હાઇટ ટોપિંગ રસ્તાઓ વરસાદ પછી ખૂબ ઝડપથી સુકાઈ જાય છે, રોશનીનો ભાર ઘટાડે છે જેનાથી ઉર્જાની બચત થાય છે। વ્હાઇટ ટોપિંગની સરફેસ ગરમીનું શોષણ ઓછું કરે છે। વ્હાઇટ ટોપેડ પેવમેન્ટ 100% રિસાયકલ કરી શકાય તેવું છે। અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા નાગરિકોની સુખાકારી માટે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે નાગરિકોને કેવી થઈ રહી છે અનુભૂતિ અને શું કહેવું છે તેમનું, આવો સાંભળીએ કેટલાક નાગરિકો પાસેથી। એટલે ખોદે નહીં ને તો કશું ના થાય, ખોદે ખોદવાનું કામ ચાલુ કરે ને તો થાય, બાકી તો કઈ વાંધો ના આવે। અમારે કેકે નગર રોડ ઉપર RCC છે પણ ખોદકામ કરે છે ને તે એટલે લફડા થાય છે, બાકી તો ના થાય। વ્હાઇટ રોડ પહેલી વાર બને છે એટલે કેવું એવું છે કે આમાં કોઈ રસ્તો ધોવાઈ નહીં જાય, વરસાદમાં પાણી નહીં ભરાય? ના, એવું તો હવે વરસાદ પડે પછી ખબર પડે ને। પેલો રોડ આવો છે ગુજરાત તો જે વ્હાઇટ રોડ બન્યો છે, ઘણું સારું કહેવાય, પાણી નહીં ભરાય? હા, હજુ પણ આ પરિસ્થિતિ દૂર થાય તો કઈ કહેવાય, પાણી તો ખૂબ જ ભરાય છે વરસાદમાં, પણ આ વસ્તુનું સમાધાન થઈ જાય જલ્દી તો સારું કહેવાય, પણ બહુ ઘણું સારું કર્યું કહેવાય આ કામ। સરકારનું એવું કેવું છે કે આ સારો રોડ બનાવ્યો છે, વ્હાઇટ રોડ ગુજરાતનો પહેલો છે, હવે પાણી નહીં ભરાય ને ભૂવાય નહીં પડે, તો પહેલા કેવી સ્થિતિ હતી ને હવે શું તમે અપેક્ષા રાખો? બહુ પાણી ભરાતું હતું, અહીંયા નીચો ભાગ હતો ને એટલે બહુ પાણી ભરાઈ જતું હતું। હવે કઈ પાણીની વ્યવસ્થા કઈ થાય અને પાણીની અલગ લાઈન નાખે તો પરેશાની ઓછી થાય? પહેલા રસ્તો ધોવાઈ જતો હતો, હવે લાગે છે કે કઈક સારું થશે કે તો વરસાદ આવે ત્યારે જ ખબર પડે, વરસાદ આવે ત્યાં જ ખબર પડે હવે કઈ। નાગરિકોનું કહેવું છે કે વ્હાઇટ ટોપિંગ એટલે શું તે તો ચોમાસાની કસોટીમાં ખરો ઉતરે પછી જાણવા મળશે, કેમ કે આ બધા વિસ્તાર એવા છે જ્યાં કાં તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અથવા તો સામાન્ય દિવસોમાં પીવાના પાણીની કે ડ્રેનેજ સિસ્ટમની પાઇપલાઇનનું લીકેજ થાય છે। ત્યારે આ રોડ એ બધી સમસ્યાઓમાંથી પસાર થઈને કઈ રીતે ઉગરે છે તે તો સમય આવે જ ખબર પડશે। બાકી હાલ તો આ રોડ અમદાવાદની ધરતી પર શ્વેત ધવલ આભા પાથરી રહ્યો છે। રોડની સાંભળેલી ગુણવત્તાને કારણે જ બોડકદેવ વોર્ડમાં ગુરુકુલ રોડને નવેસરથી વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રિસરફેસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં વ્હાઇટ ટોપિંગ રોડનો નવું શરૂ થયેલો અધ્યાય લોકોની અપેક્ષા પર ખરો ઉતરે છે કે કેમ તે જોવું રહ્યું। એક નવતર પ્રયોગ છે તે અમદાવાદમાં હાથ ધરાયો છે, એટલે કહી શકાય કે જે ડામરના રોડ હતા કે રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હતા, ભૂવા પડી જતા હતા, ત્યારે કોર્પોરેશનનો દાવો છે કે વ્હાઇટ ટોપિંગ રોડથી ભૂવા પણ નહીં પડે, રસ્તા પણ નહીં ધોવાય અને રસ્તો ટકાઉ અને મજબૂત છે। કેમેરા પર્સન અજય પટેલ સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ।